નમસ્કાર મિત્રો, જય માતાજી. ટાણા જવો ભેહો જઈ રહી છે આપણી સરવા માટે. તમે જોઈ શકો છો બે ત્રણ ઘેરા છે અને જો પહોડા પણ આવેલા જાય છે રસ્તેમાંથી અને માલ આપણા જઈ રહ્યા છે સરવા માટે. તમે જોઈ શકો છો વાગ્યા છે 8:30 અને ભેહો આપણી કેળા ચડી ગઈ છે. ગઈકાલે વરસાદ પણ સારો હતો અને આજે સરવા માટે જઈ રહ્યા છે માલ. આમાં જો ખાડા ભીર્યા છે વરસાદના, પાલર પાણી મળે ખાડું હવે પીવા. તમે જોઈ શકો છો સોમાહાનો વરસાદ ને ખાડા ભીર્યા હોય ને એવી રીતના ભીર્યા છે. ટાણે ખાડું પીવે છે પાણી પાલર. જય માતા મિત્રો, જય મુગલમાં, જય સુનભાઈમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હાયો, આ બધા મોજમાં છો. અને અટાણે જો આપણે સી ભેહુમાં અને આજે ભેહુમાં સી આપણે એકલા, કારણ કે બાપુજી ગયા છે આમ બાર એક જગ્યાએ લગ્નમાં અને ગીરગઢડા બાજુ. તો અટાણે જો ભેહુમાં આપણે એકલા છીએ. માલ ખડમાં સડી ગયા છે અને માલ પણ આજે સેટ આવ્યા છે, કારણ કે હમણાં વરસાદ પડે છે 2-3 દિવસથી અત્યારો, એટલે ઓરું તો બધું પૂરું કરી દીધું કે ખડમાં આવી તો ઘડીક માલ સરે, એટલા માટે એની પાસે માલ આવ્યા છે ખડમાં. અને ભેહુમાં આપણે એકલા છીએ. માલ અધા બધા નોખનોખા પડ્યા છે, ધામ હેઠા આવી ગયા છે, અધામાં બધે પડ્યા છે, એવું બધું છે. ગળા આપણે સાપણી પણ પી લીધા છીએ અને હવે જો માલામાં સરે તો આપણે બેઠા છીએ. આ બધો મગલો ઘેરો સેરે છે, બીજા માલા બેઠા આવી ગયા. ભેળાઓમાં ટીંગાય ત્યારે ખડ મળે થોડું થોડું, બાકી વરું રખડાયું હતું ખાખવાન બાખવાન, પણ વરસાદ બે સારો પડી ગયો એટલે બધું બેહાડી દીધું. તો જય માતા મિત્રો, અટાણે 12:30 વાગ્યા છે અને 12:30 વાગ્યા આપણે માલ જઈ રહ્યા છે પાણીએ. તો ઘડીક તડકો થઈ જાય, ઘડીક વાદળા થઈ જાય, અટાણે બધું એવું છે. 4:00 વાગ્યાનો એનો ટાઈમ છે અમારે વરસાદ અહીંયા આવવાનો. તો આવે નહીં 2:30 બપોરનો, તો બાકી વાદળા થાય ને ઘડીક તડકો થાય ને એવું બધું છે અટાણે. તો માલ જોવો આપણે વાહે હલાવે છે. બે ઘેરા મોર ગયા છે પાણીએ અને આપણા માલ વાહેથી જાય છે, કારણ કે અત્યારે આપણે ભેહુમાં તો છીએ એકલા. મોગલા ડોબા જુઓ હાકલતા જાય છે અને વાહેલા બધા વી આવે તો સારું, કારણ કે રેઢું છે અને કરે એક જણો વાહે હોય તો હાકવામાં હોય છે. પણ અટાણે બધું જુઓ રેઢું હેલ્યું આવે છે. તો માલ આપણા વાહે હેલ્યા આવે છે ને જઈ રહ્યા છે પાણીએ. પાણી પોક્ષે ત્યાં 1-1.5 વાગી જશે અને માલ જાય છે પાણી. બાપ હેર મોગલા ડોબા આપણા આવ્યા છે. હે વાહે ડોબા હજી આવ્યા નથી, તને આપણે હાકલી નાખીએ એટલે ભેગા થઈ જાય. અને આ ભેંસ છે બહુ સિક્કું છે, ઓલી સિંહે ટાટવીથી તે ભેંસ છે. તેમને તડકો પડે ને એટલે ગળામાં તકલીફ થાય. હે ઉભા નહી રે, તો જય માતા મિત્રો. અટાણ જો ભેહું ભેહું આપણે પી લીધી છે અને બેસી ગઈ છે. અટાણ 2-3 ઘેરા હતા ઉદાયારે થઈ ગયા છે. તો માલ પી અને જો આમ બેઠા છે અઢાણે અને અમે ગોવાળિયા જવું અહીં શાક બનાવીએ છીએ. માલ હામાં હંઢાણે બેઠા છે અને અહીંયા બને છે શાક. જોઈ શકો છો શાક પકે છે. અહીં જો રીંગણા બટાટા ડુંગળી અને કરમદા 3-4 જાતનું શાક આપણે મેળવી દીધું છે.
ખાડું જોવો બધું બેસી ગયું છે આપણું, તણે તણ ઘેરા પાણી પાણી પી અને અહીંયા જોવો અમારે શાક બનાવે છે, બધું નોખ નોખું પડ્યું છે અને અહીંયા પાકે છે શાક. તો અહીંયા જોવો તેતરડા છે એવા, તો એમને નાખી દઈ રોટલા એટલે એ ખાઈને ઢોકળ લઈ. ત્રણ વાગી ગયા છે, હવે આપડે ખાડું સાળવીએ. જાવી ગરવો ગા માલ. જય માતાજી. મિત્રો ટાણે જબો આપણા માલ જઈ રહ્યા છે ઘરે, વાગી ગયા છે 4 અને માલ આપણા જઈ રહ્યા છે. અરે ભલે ભલે ટાણ લગી બેઠા અને હવે જઈ રહ્યા છે ઘરે. જો અમને હવે રખડ તાજા છે અને જાય સીધા ઘર વગા. તો આજના બ્લોગમાં એટલું છે, મળીશું બીજા બ્લોગ સાથે. જય માતાજી. જય સોનબાબા.